नमस्कार, डॉक्टर के आर श्रॉफ फाउंडेशन 2012 થી અંતરિયાળ વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે કામ કરી રહ્યું છે। તેમની આ સફરમાં ઘણા બધા તેજસ્વી બાળકો એમને મળ્યા, તેમને પોતાની મહેનત અને ખંતથી સફળતા પ્રાપ્ત કરી। તો આજે આપણે એવા જ એક બાળક સાથે મુલાકાત કરીએ। હાય સુરેશ, તું અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યો છે? હું અત્યારે GMERS મેડિકલ કોલેજ હિંમતનગરમાં MBBS કોર્સ માટે મારું સિલેક્શન થયું છે। સુરેશ, અહીંયા સુધીની સફર ની શરૂઆત ક્યાંથી થઈ ને કેવી રીતે થઈ? જ્યારે હું ધોરણ 4માં હતો ત્યારે મારા પિતા બીમાર પડ્યા હતા અને અમારે હોસ્પિટલમાં જવાનું થયું, તો મેં ત્યાં દર્દીઓને જોયા અને તેમના પરિવારજનોને મળ્યો અને મને બી આશા થઈ કે હું બી આવા લોકોને મદદરૂપ થાઉં। અને આમ બી મને સાયન્સ અને ટેકનોલોજીમાં ખૂબ જ રસ છે, આથી મને ડૉક્ટર બનવાનું સપનું જાગ્યું। હવે ડૉક્ટર બનવાની સફરમાં એ જે રસ્તો છે એમાં ઘણા બધા પડકારો આવ્યા હશે, તો એવા કયા કયા પડકારોનો સામનો કર્યો અને તમે કેવી રીતે મોટિવેટ રહ્યા? જ્યારે હું ધોરણ 8માં હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું અને ઘરમાં આર્થિક પડકારો બી આવવા માંડ્યા અને ઘરમાં જે જરૂરિયાત જોઈતી હોય તેમાં બી તકલીફો પડતી રહી અને મારું ડૉક્ટર બનવાનું સપનું એમ થયું કે હવે હું નહીં બની શકું। અને એવામાં જ અમારા ગામના રાહુલભાઈ સર, કે જે અત્યારે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશનમાં ફરજ બજાવી રહ્યા છે, એમને મને પ્રોત્સાહન આપ્યું અને મદદરૂપ થયા અને પછી ફરી મારું ડૉક્ટર બનવાનું સપનું જાગ્યું। જ્યારે હું ધોરણ 9માં હતો ત્યારે મારે 77% આવ્યા, એમ થયું કે આ તો ખૂબ જ ઓછી મહેનત છે અને સ્કૂલમાં બી 10મો નંબર હતો। અને પછી હું જ્યારે ધોરણ 10માં આવ્યો, મેં ટાઈમ મેનેજમેન્ટ, હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરવાનું ચાલુ કર્યું। મેં ટાઈમ મેનેજમેન્ટમાં સવારે 3 વાગે જાગી જતો અને મારે ગામડેથી ટ્રાવેલિંગ બી કરવાનું, એ બી તકલીફો આવવા માંડી, પછી મને આદત પડી ગઈ અને પછી 10માં મારે 81% આવ્યા। MM કરતાં રિઝલ્ટ આવ્યા પછી કોરોના આવી ગયો વચ્ચે, કોરોનામાં ઓનલાઈન સ્ટડી કરવાનું થયું અને મેં આમ બી સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું હતું અને જ્યારે હું 11th પૂરું થઈ ગયું કોરોનામાં જતું રહ્યું। કોરોના આવ્યો તો ભણવામાં તકલીફો તો પડી જશે, હા હા, તો એ તમે કેવી રીતે પૂરી કરી? ઘરની આગાશી ઉપર 2 ખાટલા લઈ જઈને ત્યાં ટેન્ટ જેવું બનાવીને ત્યાં સ્ટડી કરતો, નેટવર્ક બી પ્રોબ્લેમ ના આવે અને અમારા ગામની બાજુમાં ડેમ છે, ધરોઈ ડેમ, કે જ્યાંથી ઠંડા પવન આવતા અને ભણવાની ખૂબ જ મજા આવતી। MM કરતાં હું ધોરણ 12માં આવી ગયો, ધોરણ 12માં કોરોના ઓછો થઈ ગયો અને ઓફલાઈન સ્ટડી ચાલુ થઈ ગઈ। ઓફલાઈન સ્ટડીમાં મેં મહેનત કરી 12th અને સ્કૂલમાં મારે 9મો નંબર આવ્યો અને 85% આવ્યા, એમ થયું કે આ બી ખૂબ જ ઓછી મહેનત છે, બહુ ઘણો બધો ડિફરન્સ છે। તો મેં ગુજકેટમાં મહેનત કરી, એમાં મારો સ્કૂલમાં 4th નંબર આવ્યો અને 92 માર્ક્સ આઉટ ઓફ 120માંથી આવ્યા। 2 મહિના પછી નીટની એક્ઝામ આવી, નીટની એક્ઝામમાં એમ થયું કે આમાં ખૂબ જ મહેનત કરી દઉં અને ખૂબ મહેનત કરી અને 452 માર્ક્સ આવ્યા અને સ્કૂલમાં 1st નંબર આવ્યો। અને લોકો એમાં જ કહેતા કે નીટ ક્રેક કરવી એટલે ડ્રોપ લેવું જ પડે, માનસિકતા બધાની એવી હતી, બટ મેં વિચાર્યું કે એવું થોડી હોય કે ડ્રોપ લેવો જ પડે, ડ્રોપ લઉં તો 1 લાખ લોકો મારા ગાડી જતા રહે તો મને કેટલો બધો લોસ જાય। તો મેં મહેનત ચાલુ કરી અને ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન દ્વારા મને કોચિંગની બી મદદ મળી રહી, એનો બી મને પ્રોફિટ રહ્યો। તો સુરેશ, હવે તો તમે ડૉક્ટર બનશો, ડૉક્ટર બન્યા પછી તમે તમારી જાતને ક્યાં જોઈ રહ્યા છો અને તમે શું કરવા માગો છો? ડૉક્ટર બન્યા પછી હું પછી ઇન સર્વિસમાં હું પોસ્ટ ગ્રેજ્યુએશન મારું પૂરું કરીશ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મારે MD મેડિસિન જનરલ મેડિસિનમાં એડમિશન લેવાની ઈચ્છા છે। ઓકે, અને આમ જેમ તમે કીધું કે જ્યારે તમે ધોરણ 4માં હતા અને તમે મુલાકાત કરી હતી હોસ્પિટલની અને તમારે આ દર્દીઓને તમે મળ્યા અને તમને થયું કે તમારે આ સેવાકીય કાર્યમાં જોડાવવું જોઈએ, તો એને લઈને તમારો આગળ કોઈ વિઝન કે કોઈ ડ્રીમ છે? આમ તો હોસ્પિટલ તો ઘણા બધા છે અને બધા ડૉક્ટરો મદદરૂપ તો થાય છે, બટ લેબોરેટરી છે, એક્સરે છે, એમાં મેં સર્વે કર્યું તો એમાં બહુ બધી તકલીફો પડે છે, લોકો BY પૈસાને લીધે કરાવતા નથી અને એમની સારવાર સારી થતી નથી પછી। થેન્ક યુ, તમે તમારો સમય આપ્યો બદલ, થેન્ક યુ।